સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની ગોકળ ગતિએ ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર ચાર મુસાફરોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે પહેલાં નેવું દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ બે વખત મુદ્દત વધારાઇ હતી પરંતુ આ મુદત વધારા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો નથી જેને કારણે વરસાદને પગલે અવારનવાર કામગીરી ખોરંભે ચડી હતી બીજી વખત મુદ્દત વધારો ત્રીસમી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર છેલ્લા ચાર મહિનાથી બંધ છે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી ટ્રેનોને ઉધનાથી દોડવામાં આવી રહી છે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવી કોન્ટ્રાક્ટરે આપી હતી પરંતુ બે બે વખત મુદત વધારવા છતાં પણ કામ પૂર્ણ નહીં થતાં હવે આ ચોક્કસ મુદત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે હવે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી નહીં થતા કંપનીએ ત્રીજી વખત મુદત વધારવા માંગ્યો હતો પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી હવે આ ચોક્કસ મુદત એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર ચાર બંધ રહેશે તેની જાહેરાત કરાય છે હવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી જે ટ્રેનોને ઉધનાથી દોડવામાં આવતી હતી તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવશે દિવાળીના એક મહિનો બાકી હોવાથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવશે તે પ્લેટફોર્મ નંબર ચાર ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે બીરો રિપોર્ટ